સૌથી પહેલો સવાલ તો એ છે કે જગદીશ ઠાકોરના માથે જ્યારે આ જવાબદારી આવે છે ત્યારે એકતાલીસ ટકાએ રહેલી કોંગ્રેસ વિધાનસભાના ગઈ વખતના હું આંકડા કહું છું વોટ શેરમાં એકતાલીસ ટકા અને સત્તાધારી પાર્ટી ઓગણપચાસ ટકા ઓગણપચાસ ટકા પોઈન્ટ સમથિંગ છે બંને વચ્ચે આઠ ટકાનો આ ડિફરન્સ છે ગુજરાતની જનતાની અપેક્ષા ગમે તે છે આપણે એવું માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જબરજસ્ત છે એની તૈયારીઓ જબરજસ્ત હોય છે ચૂંટણીઓ એક મેનેજમેન્ટથી લડે છે છતાં પણ આજે પણ કોંગ્રેસને ગુજરાતમાં એકતાલીસ ટકા મતો મળે છે એવા સમયે આજે જે આઠ ટકાનો ફેર છે એ જનતા પોતે ભાંગશે કે પછી જગદીશ ઠાકોર છે એનો કોઈ રોલ આ કેસમાં મહત્ત્વનો બનશે સુધીરભાઈ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે અને કદાચ ચાવીરૂપ ભૂમિકા જો હવે નિભાવવાની હોય તો પક્ષના પ્રમુખ તરીકે મેઇન લીડર તરીકે જો જે રીતે અહેવાલો છે એ પ્રમાણે જગદીશભાઈ ઠાકોરની માથે જવાબદારી આવે છે કે આખી આખી ટીમને દોરવણી આપવાની હોય નેપોલિયનની ટુકડી બહુ નાની હતી અને અશક્ય લોકો માનતા હતા પણ એને એટલી બધી સ્પિરિટ કરી કે નાની ટુકડી આ પર્વતો ઓળંગી ગઈ હતી અને એણે વિજય હાંસલ કર્યો હતો તમે કીધું એ સાચી વાત છે કે એકતાલીસ અને ઓગણપચાસ એટલે એક રીતે જોવા જતો તો ઇલેક્ટ્રોનની અંદર આઠ ટકા બહુ મોટો ગાળો કહેવાય પણ એ એક ઉમેદવાર માટે આઠ ટકા એક આખી પાર્ટી જે રિઝલ્ટ બદલાઈ જાય એના માટે આઠ ટકા ગાળો અશક્ય નથી કોંગ્રેસની અંદર અત્યારે સૌથી વધુ જે મુશ્કેલી છે એ સંગઠનનું માળખું એટલું બધું ચેતનવંતું નથી એક તો સંગઠનનું માળખું નથી અને માળખું છે તો ચેતનવંતું નથી એટલે જે નવા પ્રમુખ તરીકે જો જવાબદારી આવે તો મને એવું લાગે છે સૌથી પહેલાં એમણે એમના સંગઠનને બહુ માઇક્રો લેવલ પર એક તરફ ભારતીય જનતા પક્ષ પેજ પ્રમુખથી લઈને છે ઉપરના પ્રમુખ સુધીના સુધીનું આખું માઇક્રો પ્લાનિંગ કરીને રણમેદાન આપણે શબ્દ વાપરીએ ભલે રણ મેદાન ન કહેવાય પણ એક રૂપક અલંકારની રીતે જોઈએ ચૂંટણીનો જંગ એક યુદ્ધ જ છે તો એવો જયારે તમારે પ્રતિસ્પર્ધી હોય ત્યારે તમારે એટલા સક્ષમ બનવું પડે એની સામે વિજય હાંસલ કરવા માટે કોઈ પણ પક્ષ જે વિજય માટે જ તો લડતો હોય છે અને એને સત્તા હોય તો જ સેવા કરી શકે છે કોંગ્રેસ પક્ષે આટલા પક્ષો શાસન કર્યું છે એટલે એને એ શીખવાની જરૂર નથી પણ જે આખું તંત્ર માખું નથી એને અસ્તિત્વમાં એકવાર લાવવું છે હું નથી જ્યારે શબ્દ કહું છું એટલે એને વ્યાપક પેલા સંદર્ભમાં કહું છું છે બધે પણ અત્યાર સુધી અનિર્ણાયકતાના કારણે એમાં સુસ્તી પણ દેખાતી હતી બીજું એમણે તંત્રને જેટલા લોકો હશે એમના આખા માખામાં એમાં એક ચેતનવંતો મેસેજ આખો પૂરવો પડશે પ્રાણ પૂરવો પડશે આ પ્રાણ પૂરવું ખાલી તમે પોસ્ટિંગ કરી દેવાથી નથી થતું મને એવું લાગે છે સ્પિરિટ ભારતીય જનતા પક્ષની અંદર આ સ્પિરિટ સો ટકા જોવા મળે છે ચૂંટણી આવે કે ગમે દરેક બાબતની અંદર એ લોકો ચૂંટણી જીતવાના લક્ષ્ય માને છે સેવા લક્ષ્ય છે પણ એના માટે ચૂંટણી જીતવી જરૂરી છે તો એ વસ્તુ એ જે છે ને કોંગ્રેસે પણ શીખવું જે આક્રમકતા પ્ર એટલે એક આખું ચેતનવંતુ ઓર્ગેનાઇઝેશન થાય દરેકની જે હોદ્દેદારો એની રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી સ્પેસિફિક નક્કી થાય ખાલી હોદ્દેદારો ઓફિસ બેરરો હોય એવું નહીં એમાં પણ થતું હશે કેટલીક માહિતીથી હું અજાણીશ કે આપણે અજાણીશું આવું થતું હશે અને કદાચ કોંગ્રેસના પ્રવક્તા વધારે કહી પણ શકે પણ નીચલા લેવલ સુધીના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ની ખબર કારણ કે આ વિચારધારાની લડાઈ છે અત્યારે આપણા દેશમાં અને રાજ્યમાં એની અસર બે પ્રકારની આખી લડાઈ છે ચૂંટણીમાં એક કોંગ્રેસની શરૂઆત આખી આઈડિયોલોજી પર છે આઈડિયોલોજીને આધાર રાખીને આખ્યું ચાલ્યું છે તો હવેનું ભાજપનું અને સંઘનું આખી જે સ્થિતિ છે એ આઈડેન્ટિટી પોલિટિક્સ છે એક વ્યક્તિને કેન્દ્રમાં રાખીને આખી આખી ચૂંટણી લે છે આ બે વિરોધાભાસ એટલા સૂક્ષ્મ અવલોકન છે એ લીડરશીપથી એને એનો તફાવત ખબર પડો જોઈએ અને લોક માનસને કઈ રીતે એની તરફ વાળવા એ બાબત હવે બીજી વાત જો ભારતીય જનતા પક્ષ એકદમ બોલે છે એટલું કરતો નથી એના ક્લેમ ખોટા છે વચનો પાળતા નથી કોંગ્રેસના નેતાઓ પાસે આપણે સાંભળીએ છીએ ને એમાં સત્ય હશે સત્ય હશે ને ખાલી આક્ષેપોથી નહીં અભ્યાસપૂર્ણ રીતે વાસ્તવિકતાની દ્રષ્ટિએ અને ગામડાથી લઈને છેક ઉપર સુધી ભારતીય જનતા પક્ષના જે જે ક્લેમ છે એનું સંશોધન કરીને એક એક ક્લેમની સામે શું વાસ્તવિકતા છે એ જો પ્રજાને દેખાડી શકે તો મને એવું લાગે છે કે આ જે એક વર્ષનો ગાળો છે તો એની અંદર કોંગ્રેસને ફાયદો થાય નેતૃત્વ જો આગળના નેતાઓ બધા સારા હતા નિષ્ઠાવાન હતા હવે જે આવશે એ પણ સારા નિષ્ઠાવાન હશે પણ તંત્ર આખે આખું જૂથવાદ છે ને દરેક પક્ષમાં હોય છે પણ ભારતીય જનતા પક્ષમાં હું સત્તા છે એટલે દેખાતો નથી પણ એની સામે આ લોકો પાસે વિપક્ષ છે તો ઉલટાનું સત્તા નથી તોય જૂથવા છે એનું પણ એક આશ્ચર્ય છે એટલે આ બધી બાબતોને પડકારરૂપ રીતે તમારે જગદીશભાઈ ઠાકોરે જોવી પડશે ચોક્કસ જગદીશભાઈ બહુ સિનિયર નેતા છે એને અનુભવ છે અને કોંગ્રેસના વાવાઝોડા સામે પણ આ બંને નામો જે છે સુખરામજી અને રાઠવા અને આપણા જગદીશભાઈ ઠાકોર બંને અનુભવી નેતા છે ને ધરતી સાથે જોડાયેલા નેતા છે જો બંનેનું નામ ઓફિશિયલ ડિક્લેર થાય આપણે માનીને ચાલીએ છીએ કે હવે ડિક્લેર થઈ ગયું છે તો એ થાય તો એ લોકો પાસે જવાબદારી કાટાળી છે પણ પદ એકલાથી નહીં ચાલે પદ તો આવી ગયું પદ આવ્યું એટલે સમજી લ્યો કે ઊંઘ જતી રહી હવે તમારે ઊંઘવાનું જ નથી જાગ ભારતીય જનતા પક્ષને એક એક કાર્યકર્તા માટે તમે જુઓ એ ચોવીસ કલાક એ બાબત પણ એ કોંગ્રેસે ગુજરાત અને ગુજરાત કોંગ્રેસની એક છાપ થઈ ગઈ છે હું ટૂંકમાં પતાવું કે હવે એ કોંગ્રેસ ક્યાંય છે નહીં પણ તમે કેવું સરસ આંકડો કીધો એકતાલીસ ટકા ના એટલે આઠ ટકાનો જ ફરક છે અને સત્યોતેર સીટ લઈ આવ્યા હતા ગઈ વખતે એટલે ભલે તમે આમ જુઓ કે બાવીસ પચીસ વર્ષથી કોંગ્રેસ નથી એટલે તમે કોંગ્રેસ ક્યાંય નથી પણ કોંગ્રેસ બધે જ છે કોંગ્રેસ આજે દેશમાં હોવા છતાંય છવ્વીસ ટકા મત આખા દેશમાં એવો વર્ગ છે કે કોંગ્રેસ એનો ભાવ ન પૂછે ને તો એ લોકો કોંગ્રેસને કમિટી છે કારણ કે આખી વિચારધારાને વરેલી તો કોંગ્રેસની જે પોતાની ખૂબીઓ છે એ આ લીડરશીપ અને એમની નવી ટીમે બહાર લાવવી પડશે માણસમાં એક વિશ્વાસ જગાવવો પડશે અને પરફોર્મન્સ દેખાડવું પડશે સમય ઓછો છે પણ સમય સાવ ખલાસ થઈ ગયો એવું પડશે